સુરતમાં અગ્નિ ઘટનાઓ યથાવત છે, જોકે ફરી તક્ષશિલા અગ્નિકાંડની યાદ તાજી થઈ ગઈ હતી. સિંગળપોર ખાતે આવેલ ચોરસ્તા પાસેના ડિવાઇન સેન્ટરની લાઇબ્રેરીમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. તો લાઇબ્રેરીમાં 20-25 છોકરીઓ ફસાઈ ગઈ, જેને લઈને લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. બીજી તરફ ફાયરની ટીમે સ્થળ પર દોડી જઈ રેસ્ક્યુ કરી 20-25 છોકરીઓને રેસ્ક્યુ કર્યું હતું. આગ પર પાણીનો મારો ચલાવી ફાયરે કાબુ મેળવ્યો હતો. તો આગની ઘટનાને લઈને સુરતમાં પ્રથમ નાગરિક મેયર હેમાલીબેન બોઘાવાલા પણ સ્થળે દોડી ગયા હતા. આગનો તો ખબર પડી નથી કે શોર્ટ સર્કિટ થઈ બેઝમેન્ટમાં આગ લાગેલી છે એટલું ખબર પડી છે, અને ધુમાડો ઉપર સુધી પહોંચી ગયેલો, એટલે જેટલી બી બાળકો ઉપર હતા, છોકરીઓ વધારે કરીને, એ બધાને ધુમાડો લાગ્યો છે થોડો ઘણો. બાકી કોઈ ઈજા નથી, કોઈ જાનહાની થઈ નથી. 20-22 જણા હશે આશરે, કોઈને બેન કોઈને નથી, કોઈ છોકરીને નથી. સિંગણપોર ખાતે એક કોમ્પ્લેક્સમાં આગ લાગી છે, અને આગ નીચે ભોયણામાં લાગી છે. ઉપર ત્રીજા માળે જ ટ્યુશન ક્લાસીસના બાળકો, 20-25 બાળકો ત્યાં હતા. તમામ બાળકોને આપણે હેમખેમ બહાર ઉગારી લીધા છે. 20-22 જેટલા બાળકો ઉપર હતા, એ બધાને આપણે હેમખેમ બહાર લઈ લીધા છે. ના, કોઈને કોઈ ઈજા નથી. સુરતમાં આગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે લાઇબ્રેરીમાં લાગેલી આગને લઈને લોકોને તક્ષશિલા અગ્નિકાંડ યાદ આવ્યું હતું. હાલ તો ફાયરે તાત્કાલિક કામગીરી કરી મોટી જાનહાની ટાળી છે, જોકે આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું ન હતું. બ્યુરો રિપોર્ટ, સુરત.